મજામાં મિત્રો, તમને આનંદ થશે કે આજથી આપણે ટોપિક વાઇઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને ખાસ તો એ કે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે લોકો જોઈન બટન પણ પુશ કર્યું છે અને યસ, તમારો એક સહયોગ આપણા કાર્યને હવે મળી રહ્યો છે. તો મિત્રો, બસ આ કાર્યને આગળ લઈ જવા માટે મારો પણ પ્રયાસ રહેશે અને હું પણ શક્ય એટલી હેલ્પ સતત કરીશ જ. તો ઓલરેડી આપણે ઘણું બધું છે, પણ ઘણું બધું હજુ પણ મૂકીશું જેથી કરીને કેટલું મેળા કરે, યસ આવો એક પ્રયાસ કરશું. તો મિત્રો, સિટિંગ એરેન્જમેન્ટ, આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. મિત્રો, એટલું બધું સહેલું છે, એટલું બધું સહેલું છે કે હવે પછી તમે જોજો કે એક પણ માર્ક્સ તમારામાં જવાનો નથી. અને બીજી વાત આ પણ છે કે ફાસ્ટ ટ્રેકમાં, મતલબ કે ઝડપી ગણતરી પણ જોઈએ છે. તો મિત્રો, એક તો ખબર છે કે સિટિંગ એરેન્જમેન્ટ કેવું પૂછાય, તો પેલા તો એક હારમાં બેઠા હોય, ખબર છે, એક જ લાઈનમાં બેઠા હોય, એ કેવું પૂછાય. બીજું એ પૂછાય કે સામ સામે બેઠા છે, એક હારમાં બેઠા હોય અથવા તો બે હાર હોય અને સામ સામે બેઠા છે, અથવા તો ઊંધા મોઢા કરીને બેઠા છે, કઈ વાંધો નહીં, એમ કઈ ફેર નહીં પડે. ક્યારેક એવું પૂછે કે ચોરસ કઈક ટેબલ છે ને એમાં બેઠા છે, કઈ વાંધો નહીં, ચોરસની બદલે લંબચોરસ હોય અને બેઠા હોય. ક્યારેક રાઉન્ડ ટેબલમાં બેઠા હોય, આનું વધારે પૂછાય છે. ક્યારેક છે ને ષટકોણ પૂછાય છે. પણ મિત્રો, ષટકોણની અંદર તમે જુઓ છો, દાખલા તરીકે આપણે એક દોરીએ છીએ, આ ષટકોણ દોરીએ છીએ બરાબર, અને કોઈ અહીંયા ખૂણે બેઠા છે, રાઈટ. તો જુઓ, આમ જુઓ તો એના જેવું જ થઈ ગયું. ધારો કે આ ખૂણે બેઠા હોય તો જુઓ જે આની અંદર એ જ થયું ને કે આ છ જણા ધારો કે આ રીતે બેઠા છે. તો જુઓ જે, એટલે સિચ્યુએશન તો આવી જ આવશે. તો આવી એરેન્જમેન્ટમાં કોણ ક્યાં બેઠું છે, દાખલા તરીકે આ ટેબલમાં આ બાજુ બધા કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે, રીસાણા હોય તો બધા ઊંધું મોઢું કરીને બેઠા હોય, એટલે એવું પૂછી શકે એમ કે ઊંધું મોઢું કરીને બેઠા છે, હે ને, એવું જ રાઉન્ડ ટેબલમાં ટેબલ તરફ જ નજર હોય, આમ તો જનરલી એમ જ બેસતા હોય, પણ કંઈક ખાટું મોઢું થઈ ગયું હોય અને એકબીજા પ્રત્યે જરાક એવું થયું હોય તો અમસ્તા રિહાણા હોય એવી રીતના, તો એવું જે પણ પૂછે આપણને કંઈ વાંધો નથી. મિત્રો, સાવ સિમ્પલ વસ્તુ છે અને તમે જો કેવી મજા આવે છે. પહેલી વાત તો એ તમને સમજાવી જોઈએ કે અહીંયા એક તો જમણી ને ડાબી બાજુ એવું બહુ આવે, તો સિમ્પલ જ છે. આપણે શું કરવાનું કે આપણે એટલું જ વિચારવાનું કે આપણો હાથ જમણી સાઈડનો આ છે તો આ છે એ જમણી સાઈડ, બરાબર. ધારો કે આ લીટીની વાત કરી તો આ જમણી સાઈડ બને અને આ બાજુ આપણી ડાબી સાઈડ બની જાય, હા કે ના. તો બધાનું મોઢું છે એ કે બાજુ છે એ પણ મહત્વનું છે. તો મોઢું દાખલા તરીકે આ સાઈડ, તો તમને ખબર છે ને કે આ સાઈડ એટલે ઉત્તર, સામે શું હશે દક્ષિણ, આ બાજુ શું હશે પશ્ચિમ અને આ બાજુ પૂર્વ. તો આ ખબર હોય છે કે આ બાજુ ઉત્તર છે, આ બાજુ દક્ષિણ છે, આ પશ્ચિમ છે, પૂર્વ. તમને ઓલું યાદ છે, વાઉ ઈશાન પપ્પુ ને દે યજ્ઞ. મિત્રો, યાદ રાખી લેજો, આ વાઉ ઈશાન પપ્પુ ને દે અગ્નિ. મેં એક આખી વાર્તા બનાવી હતી, એ વાર્તામાં ખાલી એટલું જ હતું કે ઈશાનભાઈ આવ્યા, બધા બોલવા માંડ્યા, વાવ ઈશાન તું એમ, અને એના આગળ કઈ ગિફ્ટ હતું એ બીજા કોકને દેતા હતા, તો એને કીધું ભાઈ તું પપ્પુ ને દે, એ અગ્નિ નામનું મિસાઈલ લઈ આવ્યા હતા, એ મિસાઈલની એક સરસ મજાની પ્રેઝન્ટ હતી, તો એ મિસાઈલ પ્રેઝન્ટ આપતા હતા, પણ એને કહી દીધું કે વાવ ઈશાન એમ કે તું આવી ગયો પપ્પુ ને દે અગ્નિ. મિત્રો, અહીંયા તમારે યાદ શું રાખવું ખબર છે, આટલું જ કે તમને ખબર છે કે આવી દિશાનો બહુ પ્રશ્ન આવે છે, એમાં તો આવશે જ, પણ અહીં પણ આપણે થોડી જરૂર હતી. તો તમારે એમ કરવાનું, આ વા ઉ ઈશાન, બરાબર, વાઉ ઈશાન પ પુ ને દે અગ્નિ. મિત્રો, આ બધું તમારા માટે બનાવ્યું છે. તમને ખબર છે, વા એટલે વાયવ્ય, ઉ એટલે ઉત્તર, ઈ એટલે ઈશાન એટલે ઈશાન, પ એટલે પશ્ચિમ, પૂર્વ, પૂ એટલે પૂર્વ, ને એટલે નૈઋત્ય, અને દે એટલે દક્ષિણ, અને અગ્નિ એટલે અગ્નિ, રાઈટ. તો હવેથી તમને ક્યાંય પણ દિશાના જે છે એમાંય તમને હવે આ બસ અડધું પડતું ધાવડી ગયું. તો આ સાથે એક જ વાત ધ્યાન રાખવાની છે કે સર આ બધું તો હજી બહુ વાંધો નથી આવતું, પણ અહીંયા રાઉન્ડમાં બેઠા હોય અને પછી જમણી ડાબી બાજુ એટલે શું. મિત્રો, સાવ શોર્ટકટ તમારા માટે બનાવી છે, બે જ મિનિટમાં આવડી જશે, ચલો જોઈ લઈએ. જ્યારે મિત્રો મોટાભાગે રાઉન્ડ ટેબલની અંદર હોય ને, તમે જુઓ કે દાખલા તરીકે જનરલી ચાર જણા, છ જણા, આઠ જણા આવું પૂછે, અને આવું પૂછે ને, ધારો કે ચાર જણા હોય તો તમે આ રીતે જ કરી નાખો, રાઈટ. છ જણા હોય તો કદાચ તમે અહીંયાની બદલે આમ બે કરી નાખો, બરાબર, આ બાજુ બે કરી નાખો અને આ બાજુ બે કરી નાખો. બીજું કે આવી બેકી સંખ્યા હોય ને ત્યારે સામ સામા કોણ બેઠા છે એ ખબર પડે, એટલે તમે જો આની સામે કોણ બેઠું એટલે તમને ખબર પડે કે આ જ હોય, રાઈટ, આની સામે કોણ હોય તો આ જ હોય, એટલે એ પણ ખબર પડે. એટલા માટે થોડુંક આ રીતે વ્યવસ્થિત ચાર છ આઠ શું છે પેલા જોઈને કરો, એક વાત. બીજી વાત, દાખલા તરીકે અહીંયા એ બેઠો છે, અહીંયા બી બેઠો છે, તો એનું મોઢું કે બાજુ છે મહત્વનું હોય, તો સ્વાભાવિક છે બધાના મોઢા આ બાજુ છે. તો હવે તમે જ વિચારો, તો તમે અહીંયા બેઠા હોય તો તમારો જમણો હાથ ક્યાં હોય, આ બાજુ હોય ને, તો બી છે એની ક્યાં આવ્યો, જમણે આવ્યો છે, બરાબર. દાખલા તરીકે અહીંયા કે છે,
તો કે છે એની કઈ સાઈડમાં આવ્યો તો એની ડાબી સાઈડ, રાઈટ. તો હવે તમારે એટલું જ વિચારવાનું છે કે આમ અને આમ તો આપણા કે બે શબ્દ છે, એક શબ્દ શું છે કે ડાબી સાઈડની વાત હશે અને એક જમણી સાઈડની, બસ આ બે જ વસ્તુ છે ને મિત્રો. સાવ સેલું, કારણ કે તમને બધાને ખબર છે ઘડિયાળ કેમ ફરે, અને તમને એ પણ ખબર છે ઘડિયાળ કયા હાથમાં પહેરાય. તો તમે કહેશો સર અમને ખબર જ છે ડાબા હાથમાં, તો વાત પતી ગઈ. જો જનરલી બધા બેઠા હશે ક્યાં, તો કે કેન્દ્ર સામે, અને મોઢું કહેવા જેવું હશે કેન્દ્ર સામે, બરાબર. તો ડાબા હાથમાં ઘડિયાળ, શું યાદ રાખશો આપણે, ડાબા હાથેમાં ઘડિયાળ, તો ડાબા હાથમાં ઘડિયાળ. બસ હવે આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું મિત્રો, આટલું જ શીખવાનું હતું. આ સાથે સિટિંગ એરેન્જમેન્ટનું ચેપ્ટર પૂરું થાય છે. કોઈ પણ પ્રશ્ન પૂછશે તમને બધું આવડી જવાનું છે, ખાલી યાદ શું રાખવાનું છે, ડાબા હાથમાં ઘડિયાળ. ક્યારે? બધાનું ટેબલમાં બેઠા છે તો કેન્દ્ર તરફ જ મોઢું હશે ત્યારે. મતલબ કે ઘડિયાળ કઈ દિશામાં ચાલે, તો ડાબી સાઈડ જ્યારે જ્યારે બોલશે ત્યારે ઘડિયાળનો કાંટો જેમ ચાલતો હોય, બરાબર, જો આમ ચાલે, રાઈટ. ચલો આનું કોઈ કે છે તો ડાબી સાઈડ આમ થશે, આની ડાબી સાઈડ આમ થશે, આની ડાબી સાઈડ આ થશે. દરેકને તમે જોવો ખ્યાલ આવી ગઈ, આ ડાબી સાઈડ, આની ડાબી સાઈડ તો હમણાં બતાવી છે, આની ડાબી સાઈડ આ. તો ઘડિયાળનો કાંટો જેમ ચાલે છે એ ડાબી સાઈડ, તો હવે જમણી હોય તો તેનો ઊંધો કાંટો, બસ પતી ગયું. તો આ સાથે ચેપ્ટર પૂરું. હવે મિત્રો જો નાની નાની વાતો ખાલી યાદ રાખતા જાજો, એક પણ માર્ક્સ જવાનો નથી. હવે પૂછાયેલા દાખલા તમને સ્ટાર્ટ કરું, પહેલા નાની નાની વસ્તુ જોઈ લે કે કઈ કઈ રીતે પૂછાય છે, કેવું પૂછાય છે, કેમ ઝડપથી માર્ક્સ લેવા, અને ક્યાં પૂછાવું છે એ પણ હું તમને કહીશ. અને પછી એમ ખબર નહીં પડે એમ તમે હાઈ લેવલના દાખલા પણ કરી શકશો. લેટ મી સી, કારણ કે આપણે પીઓ સુધી પણ સિટિંગ એરેન્જમેન્ટ આવ્યું, પૂરા માર્ક્સ મળવા જોઈએ. મિત્રો સાથે સાથે ઘણી વખત હિન્દી અને અંગ્રેજીમાં પણ ખ્યાલ હોવો જોઈએ, એટલા માટે એક ઓલું તમને લોકોને ખબર છે ન્યૂઝ શબ્દ, ન્યૂઝ, ન્યૂઝ છે ને કોઈ પણ ઘટનાના બે ટુકડા કરના હોય આપણે કરીને બને, તો ચલો આપણે આમ લખી એન ઈ ડબલ્યુ એસ અને આ ટુકડા. ચલો એન ઈ, ઈ કેવી રીતે લખશું, તો કે આ એન અને ઈ, બરાબર. પછી ડબલ્યુ એસ કેમ લખશું, તો આવા જો ડબલ્યુ અને આ એસ, બસ જો આ તમને ખબર પડી ગઈ, બરાબર. નોર્ધન, વેસ્ટર્ન, ઇસ્ટર્ન, સાઉથર્ન, ઓકે. તો આ તમને ખબર છે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, બરાબર. તો આ પણ યાદ રાખજો કે ક્યાંક તમને અંગ્રેજીમાં જ્યારે ક્વેશ્ચન્સ હોય ત્યારે વાંધો ના આવે. તો ન્યૂઝ યાદ કરજો, ટુકડા પણ યાદ રાખજો, એની ડબલ્યુ એસ, ઓકે. તો હવે સીધે સીધા આપણે દાખલા ઉપર જઈએ. મિત્રો આપણે પ્રયાસ એ કરશું કે જુદી જુદી પેટર્નમાં આ સિટિંગ એરેન્જમાં કેવું પૂછાય. જેમ કે અહીંયા તમને એવું કીધું છે કે એક હરોળ છે, એ હરોળમાં અમુક વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે કે અહીંયા હરોળ છે, એક લાઈન છે, હાર છે, જે કંઈક કહીએ, તો એક લાઈનમાં બેઠા છે. હવે એમાં બહુ ફેર નહીં પડે, શું કામ કે પ્રશ્ન એવો છે કુલ વિદ્યાર્થીઓ, મતલબ કે એનો દિશાહાર કંઈ લેવા દેવા નથી. તો હવે વાત જોજો હું, કે જેમાં મહેશ ડાબી બાજુથી 12મા ક્રમે અને જમણેથી 9મા ક્રમે છે, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા, મતલબ કે આ એક હરોળ છે મિત્રો, સમજજો. આ હરોળની અંદર તમને ખબર છે કે આ સાઈડ જમણી છે, આ સાઈડ ડાબી છે, તો ડાબેથી 12મા ક્રમે કોણ બેઠું છે, તો કે મહેશ. એટલે આપણે અહીંથી ક્યાં કામ જઈએ, તો આ જગ્યાએ મહેશભાઈ બેઠા છે, ઓકે. પણ આ ક્રમ કેટલામાં છે, 12મો, ઓકે. હવે મિત્રો હું તમને એક વાત કરું કે દાખલા તરીકે આ ભાઈ છે એ કેટલામાં ક્રમે બેઠા છે, તો તમે અહીંથી ગણશો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મા ક્રમે છે, રાઈટ. જ્યારે હું બોલું છું ને કે 5મો ક્રમ, તો એનો અર્થ કે અહીંયા કેટલા હોય, તો કે 4 હોય. ચાલો હવે હું બોલું છું કે આ છે એ 8મા ક્રમે છે, તો તમે તરત કહેશો કે અહીંયા કેટલા હોય, તો કે 7 હોય. કોઈ એમ કે અહીંયા 11મા ક્રમે આ ભાઈ છે, તો એનો અર્થ કે અહીંયા કેટલા હોય, 10, હા કે ના. તો હવે મહેશભાઈ છે એ કેટલામાં ક્રમે છે, 12મા ક્રમે, બરાબર. એટલે કે અહીંયા આ મહેશભાઈ છે, તો અહીંયા કેટલા હશે, તો કે 11 જણા હશે. આ મહેશભાઈ છે એ કા, બરાબર. હવે બીજી વાત, જમણેથી 9મા ક્રમે, તો હવે તમને ખબર કે અહીંયા કેટલા હશે, તો કે 8 હોય તો જ અહીંયા 8 જણા બેઠા હશે, તો 9મા ક્રમ આવે ને, એટલે અહીંયા હશે 8. મિત્રો કોઈ સૂત્ર પાકા કરશું નહીં, જે લખ્યું છે, જે જાણ્યું છે, એ સીધે સીધવામાં મૂકી દેશું, કોઈ સૂત્ર પાકા નથી કરવા. એટલે સ્પીડ એ થાય અને ફટાફટ જવાબ, એક લીટી દોરી, મહેશભાઈ દોર્યા, અહીંયા એકડો કરી નાખો, અને આ ધારો કે 20મા ક્રમે હોય તો અહીંયા 19 લખો, આ 7મા ક્રમે હોય તો અહીંયા 6 લખો, વાત પૂરી. હવે શું કે કુલ વિદ્યાર્થી, કુલ એટલે શું ખબર છે, 11 અહીં બેઠા છે, એક મહેશભાઈ બેઠા છે, 8 આ બાજુ છે, તો બસ 11 ને 1, 12 ને 28, વાર્તા પૂરી, હા કે ના. મજા આવી મિત્રો. તો કોઈ પણ પ્રશ્નના ઊંડાણમાં જ જાશું, સમજશું અને સીધે સીધો જવાબ લખશું. ચલો હજી એક વધુ જોઈએ. આ મિત્રો આવા પૂછાય છે, અને
એક બે સેકન્ડમાં તમે કરી જ શકશો. જોઈએ નેક્સ્ટ. હા મિત્રો, પ્રશ્ન આવો છે કે એક હરોળમાં 15 વિદ્યાર્થીઓ બેઠા છે, જો જમણેથી સાતમા ક્રમે પરેશ છે તો તે ડાબેથી કેટલા ક્રમે હશે? ફરીથી મિત્રો આપ એક લીટી દોર નાખવાની, તમને ખબર છે આ છે જમણું, આ છે ડાબું, રાઈટ? હવે તમારે ખાલી આ મનમાં જોયો લખવાની જરૂર નથી, એ કરોડમાં 15 છે એટલી ખબર છે, ટોટલ 15 છે. જો જમણેથી સાતમા ક્રમે, એટલે અહીંયા આપણે દોર નાખવાનો પરેશભાઈ, બરાબર? એટલે એ કેટલામાં ક્રમે છે? સાત, એટલે અહીંયા કેટલા થઈ ગયા? છ. આ એક પરેશભાઈ. હવે તમે જ કહો ટોટલ કેટલા છે, તો કે 15. આ છ, છ ને એક સાત, તો હવે કેટલા હોય અહીંયા, કેટલા હોય? આઠ. હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે તો તે ડાબેથી કેટલા ક્રમે? જો આઠ જણા અહીં બેઠા હોય તો આઠ ને એક નવમાં ક્રમે, તો જવાબ સાચો છે. ઇઝ ઇટ ઓકે? આટલી ઝડપથી મિત્રો મળી જશે, કોઈ સૂત્ર નહીં, કઈ નહીં. હજુ એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે દૃઢ થઈ જાય. મિત્રો પ્રશ્ન આવો કંઈક છે કે એક હરોળમાં 15 વિદ્યાર્થીઓ બેઠા છે, ઓકે. જો નરેશ જમણેથી ચોથા ક્રમે અને રમેશ ડાબેથી સાતમા ક્રમે હોય તો બંનેની વચ્ચે કેટલા લોકો બેઠા છે? કંઈ વાંધો નહીં, આપણે તો સીધું ફટાફટ, ચલો 15 છે એટલે મગજમાં યાદ જ છે. નરેશ જમણેથી ચોથા ક્રમે, એટલે આ દાખલા તરીકે નરેશ છે તો એ એક જ હોય, અને ચોથા ક્રમે છે એટલે કે અહીંયા ત્રણ હોય. રમેશ ડાબેથી સાતમા ક્રમે, આ રમેશ છે એ એક જ હોય, અને સાતમા ક્રમે છે એટલે છ જ હોય, રાઈટ? બંનેની વચ્ચે કેટલા, એટલે કે હવે જો આપણને ખબર છે કે આનો સરવાળો 15 છે, તો જોવો છે છ ને એક સાત, ત્રણ ને એક ચાર, સાત ને ચાર 11, 11 માં ઘટે છે કેટલા, તો કે અહીં ચાર જણા બેઠા હશે, હા કે ના? કારણ કે જો અહીંયા ચાર કરી દો તો છ ને એક સાત ને ચાર 11 ને 12 ને ત્રણ 15. મિત્રો આમાં આવું કરી શકો, આ બે નો સરવાળો કરી, પણ ઘણી વખત ગોટે ન ચડો, કારણ કે આમાં કેવું અટપટું પૂછે નહીં, ખબર ન હોય તો એના કરતા સીધે સીધું કરશો, કોઈ ટેન્શન નહીં. આમે થાય સાત ને ચાર 11 માંથી વાત કરો, પણ ક્યાંક આડું ઓડું પૂછી દેશે તો, અથવા તો નરેશ અહીંયા ક્યાંક આવતો હશે, આમ આ બાજુ આવતો હશે, એવું પણ બની શકે. આપણે એકાદ ઉદાહરણ લઈએ એટલે વધારે આઈડિયા આવે. મિત્રો એક વાત જરા ધ્યાનમાં રાખજો કે અહીંયા ચોથો ક્રમ ને સાતમો ક્રમ બે બાજુથી લઈએ તો સાત ને ચાર 11, એક 15 થી તો ઓછા છે, પણ એ વધી જતા હોય, ધેટ મીન્સ વચ્ચે કંઈક આ અહીંની જગ્યાએ અહીં ક્યાંક બેઠો હોય, તો આવું થઈ શકે છે. એક ઉદાહરણ લેશો એટલે તમને ખબર પડી જશે કે એમાં શું હું કહેવા માંગુ છું. યસ, મેં અહીંયા નવમો ક્રમ અને દસમો ક્રમ આપ્યો છે, એટલે કે થશે શું કે હવે જો તમારી પાસે 15 વિદ્યાર્થી છે, રાઈટ? હવે જમણેથી નરેશ, એટલે આ જમણી સાઈડ છે નરેશ, હવે યાદ છે બધાને, હવે જમણું આવે એટલે આવી જ જશે. જમણેથી નવમા ક્રમે છે એટલે કે અહીંયા આઠ હશે ને આ એક નવ હશે, બરાબર? નરેશભાઈ આટલું થઈ ગયું. હવે બીજી વાત કે દાખલા તરીકે રમેશ છે ડાબેથી દસમા ક્રમે છે, એનો કે અહીંયા ધારો કે આપણે તમને લખ્યું છે રમેશ, બરાબર? એટલે દસમા ક્રમે હોય એટલે અહીંયા નવ હોય, તો જો નવ ને એક 10 ને એક 12 ને 8 20, હા ગડબડ થઈ ગઈ કે નહીં? તો આ જે ગડબડ છે, આપણા પાસે છે તો કેટલા, 15 વિદ્યાર્થી જ છે, તો આ ગડબડ શું કામ છે એ આપણે શોધવાની છે, અથવા તો આને આને કેવી રીતે ટેકલ કરવી એની હું વાત કરું. મિત્રો જ્યારે આ પરિસ્થિતિ થઈ જાય ને તો સિમ્પલ કરી નાખવાનું, શું ખબર છે? જો આવી રીતના કે દાખલા તરીકે આઠ ને એક નવ, બરાબર, ટોટલ કેટલા છે? 15 વિદ્યાર્થી છે, તો આપણે ખબર પડી કે અહીંયા તો કેટલા હશે? છ, એટલે વાત તો પતી ગઈ, આઠ ને એક નવ ને છ 15. હવે તમે વિચાર કરો કે આમથી વિચારીએ તો છ તો અહીંયા છે, એક આ નરેશની જગ્યાએ અહીંયા વિચારીએ તો આ સાતમો ક્રમ થયો, આપણે 10 સુધી જવું છે, પછી કોણ આવ્યું? 8, પછી કોણ આવ્યું? 9, પછી કોણ આવ્યું? 10. આ જે દસમા ક્રમે હશે એ રમેશ હશે, તો હવે તમને એમને એમ ખોપડી જાય કે આમાં કેટલા જણા બેઠા હશે? યસ, બે. તો મિત્રો આવું પણ કરી શકો જ્યારે આવું વધી જતું હોય ત્યારે, અધરવાઇઝ તમારે ક્લિયર છે. તો આ બધી શોર્ટકટ આપી રહ્યું છે કે જેથી કરીને તમે આમ ઇઝીલી કામ કરી શકશો. તો મિત્રો મજા આવી? તો આ આ એક આ પેટર્ન છે, અને આ પેટર્ન દ્વારા તમે બહુ ઇઝીલી કામ કરી શકશો. થોડાક ધીમે ધીમે તમને હાઈ લેવલ સુધી પહોંચાડી દઈશ અને ખબર પણ નહીં મળે. તો જોઈએ નેક્સ્ટ. યસ મિત્રો, આ તમારું હોમવર્ક, ચલો ફટાફટ ટ્રાય કરજો, કોઈ ટેન્શન નહીં. બસ ખાલી બદલાયું છે, અહીં સાતમો ક્રમ છે અને અહીં આઠમો ક્રમ છે, તમારે નક્કી કરવાનું છે આનો જવાબ શું આવશે. અને હા, નેક્સ્ટ વિડીયોની અંદર હું જરૂરથી આનો જવાબ આપીશ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, તમારા મિત્રોને ખાસ કહેજો કે આ વિડીયો જુએ અને કોમેન્ટ્સ જરૂર લખે. આવજો.